વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો અચાનક તમને બોલાવ્યા છે કારણ કે તમારે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરને આપણે આગળ વધારવું છે અને તમારી પરીક્ષા આવે એ પહેલા આપણે પરીક્ષા લક્ષી કોર્સને ફિનિશ કરવો છે જેમાં મને તમારા સાથ સહકારની ખાસ જરૂર રહેશે સાથ સહકાર કઈ બાબતનો આપવાનો છે કે હું એકાદ કલાક પહેલા જ્યારે તમને કહું એટલે ફટાફટ જોડાઈ જવાનું છે બીજું જે ટોપિક ચાલે એ ટોપિક હવે તાજે તાજો હશે એટલા માટે હવે તમારે એનું રિવિઝન નહીં કરવું પડે વિદ્યાર્થી મિત્રો અને આ સંજોગો ઊભા થયા એનું એક કારણ હતું કે મારી લેટ એન્ટ્રી હતી વિદ્યા કુલમાં જે તમે જાણો છો સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો છતાં પણ આપણે ખાસ અને ખાસ તમારા જેવા ડેડિકેટેડ વિદ્યાર્થીઓ માટે જ્યારે

કોઈ પણ વસ્તુ દુકાનદાર પાસે આપણે જઈએ છીએ પૈસા આપીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ અને કોમર્સ એટલે વ્યાપાર તો હવે આખું તમે જુઓ આ ઇન્ટરનેટનું માધ્યમ એટલું પ્રબળ છે ને કે એના લીધે ઘણી બધી બાબતોનો અદ્ભુત વિકાસ થયો છે સાંભળો ઈ કોમર્સ એટલે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત ધ્યાન દેવાનું છો આજે આખો ઈ કોમર્સનો ટોપિક લેવાનો છે વન બાય વન ઓકે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર બાળકો ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક માધ્યમો હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કમ્પ્યુટર મોબાઈલ ટેબ્લેટ પીસી ઓકે અને ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઉપકરણો એટલે ઇન્ટરનેટના માધ્યમથી આવા અનેકો અનેક ઉપકરણ કે માધ્યમના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર તો ફરીથી ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેમાં

નાણાંની ફેરબેદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે અને આ બધા વિશે આપણે હમણાં જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ખરીદી હોય વેચાણ હોય જાહેરાત વિજ્ઞાપન હોય અન્ય ઉત્પાદનો સાથેના કમ્પેરિઝન સરખામણી હોય નાણાંની ફેરબદલી હોય હે હવે આપણે વસ્તુ ખરીદીએ છીએ તો સામે નાણાં તો મોકલવા પડશે વસ્તુ વેચીએ છીએ તો સામેથી નાણાં તો લેવા પડશે મંગાવવા પડશે તો આ નાણાંની લેતી દેતી પણ ઉપકરણના માધ્યમથી થાય છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી થાય છે એટલે જે સંપૂર્ણ વેપાર બને છે એને કહેવાય ઈ કોમર્સ સાંભળો તમે ઓનલાઈન ફ્લિપકાર્ટના માધ્યમથી કોઈ વસ્તુ ખરીદો છો સમજો ફ્લિપકાર્ટના માધ્યમથી તમે ટીવી ખરીદ્યો તો તો હવે ફ્લિપકાર્ટના માધ્યમથી ટીવી ખરીદ્યું છે તો આપણે ના બદલામાં નાણાંની ચૂકવણી કરવી પડશે અને એ પણ કેટલી કેટલી રીતે થાય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ચેકથી થાય કેશ ઓન ડિલિવરી થાય તો આવા હવે આ બધી વસ્તુથી તમે છો એટલે આમાં બહુ ડિટેલમાં કારણ કે આ બધી વસ્તુ ઓલરેડી તમે પ્રેક્ટિકલી આનો અભ્યાસ કરી રહ્યા છો માર્કેટમાં ઓનલાઈન મંગાવી રહ્યા છો ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યા છો જેમ કે આપણું વિદ્યાકુલ તમે આમાં જોડાયા ત્યારે તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું ઈ વન કાઇન્ડ ઓફ ઈ કોમર્સ ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ માટે ઇન્ટરનેટ કમ્પ્યુટર નેટવર્ક ઈમેલ સેવા બેંક ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે તો ઈ કોમર્સ વિશે વેપાર કરવા માટે ખરીદ વેચાણ કરવા માટે ઇન્ટરનેટ હોય કમ્પ્યુટર નેટવર્ક છે ઈમેલ હોય બેંકના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ જેવા અનેક માધ્યમોના ઉપયોગથી આખું ઈ કોમર્સ સફળ બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો ઈ-કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. વિદ્યાર્થી મિત્રો, ઈ-કોમર્સને લીધે જો ઓનલાઈન ખરીદ વેચાણ આપણે માત્ર ખરીદ વેચાણ ન લખતા તમને જે શબ્દ તમે જેનાથી પરિચિત છો. એ શબ્દ આપણે લખીએ ઓનલાઈન ખરીદ વેચાણ માલની ડિલિવરી એટલે માલ મોકલવો તથા નાણાની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે સ્વાભાવિક છે પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા તૈયાર વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સના માધ્યમથી તમને હમણાં હું આગળ બીટુ બી બીટુસી સમજાવીશ એટલે આઈડિયા આવશે કે એક આખી માર્કેટની ચેન હતી ઉત્પાદક જથ્થાબંધ વેપારી છૂટક વેપારી અને ગ્રાહક આ ચેન તૂટી ગઈ છે સીધો કસ્ટમર એટલે આખા ભારત દેશમાં આવરી લેવામાં આવે છે આ ઈ કોમર્સ સુવિધા એટલે આખા ભારત દેશમાં વેચાણ થાય છે એટલે વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોવાથી ઉત્પાદન ખર્ચ કેવો આવે છે નીચો આવે છે વેચાણ વિતરણ એટલે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન જે એક્સપેન્સીસ છે જે હેવી પેકેજિંગ હોય આકર્ષક પેકેજિંગ હોય એ ઉપરાંત ઘરે ઘરે માલસામાન પહોંચાડવાનો જે ખર્ચ થતો આ બધા ખર્ચા ઘટી ગયા છે ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે આમ ઈ કોમર્સના ઘણા ફાયદા છે જુઓ ખરીદી કરવા માટે જે લાગતો સમય છે એ ઘટી ગયો છે અને લિંક જે આખી ચેન મેં તમને સમજાવી ઉત્પાદક જથ્થાબંધ વેપારી છૂટક વેપારી અને ગ્રાહક એમ એ બંનેમાંથી જથ્થાબંધ વેપારી છૂટક વેપારી નીકળી ગયા છે એટલે એનું કમિશન ઘટી જાય એટલે ગ્રાહકો સુધી વસ્તુ સસ્તા ભાવે પહોંચે એટલે ગ્રાહકોને સસ્તું પડે વિદ્યાર્થી મિત્રો તો ગ્રાહકોને ખરીદી કરવાનો સમય પણ ઘટી ગયો છે અને ખર્ચ પણ ઘટી ગયો છે ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં સમજાય છે વિદ્યાર્થી મિત્રો તો ઈ કોમર્સ ની મદદ થી કોઈ પણ સમય અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે ઇન્ટરનેટ ના કારણે બજાર પ્રક્રિયા વહેંચણી ફોન ટપાલ છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં પણ ઘટાડો થયો છે પહેલાં જ્યારે બાળકો પરંપરાગત વ્યવસાય પદ્ધતિ હતી ત્યારે બજાર પ્રક્રિયા વહેંચણી ફોન કરવાના ગ્રાહકોને ગ્રાહકો ભેગા કરવાના તાર ટપાલ સેન્ડ કરવાના છાપકામ પ્રિન્ટિંગ પેકેજિંગ બોક્સિંગ આવા ઘણા બધા ખર્ચા બહુ હેવી પ્રમાણમાં થતા જે ખર્ચાઓના પ્રમાણમાં ઘણું બધો શું થયો છે બાળકો ઘટાડો થયો છે ઇ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું જ પડતું લ્યો લાંબુ અંતર કાપ પણ ક્યાં જરૂર છે ખિસ્સામાંથી ફોન કાઢો અને ઓનલાઈન વસ્તુ ખરીદી શકો છો સિમ્પલ છે નહીતર પેલા પરંપરાગત પદ્ધતિમાં તો આપણે જે વ્યક્તિ પાસેથી માલ સામાન ખરીદીએ છીએ જેમ કે કરિયાણ જે હજી હજી આપણે એવું કરીએ છીએ સમજો હવે તો બાળકો ડીમાર્ટ જેવા જે શોપ થઈ ગયા છે મોટા એના કારણે એક જ જગ્યાએ બધી વસ્તુ મળી રહે છે પણ પહેલા આપણે કરિયાણા માટેની સ્પેશિયલ દુકાન એટલે કરિયાણું કોઈ એક જ દુકાનેથી આપણે લેતા કે અહીંયા જ કરિયાણું સારું આવે છે તો હવે લાંબુ અંતર નથી કાપવું પડતું આપણે આપણા મોબાઈલ દ્વારા કમ્પ્યુટર દ્વારા ઓનલાઈન પરચેસ કરી શકીએ છીએ ખરીદી શકીએ છીએ પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે પરિવહનનો સમય એટલે વસ્તુ લેવા જવી વળી લાવવી તો આ જે સમયનો ખર્ચ થતો ને એમાં ઘટાડો થઈ ગયો લ્યો નહીતર એ ગાડીને કીક મારીને લેવા જવું પડે સમય સમય પણ બચી ગયો ખર્ચ પણ બચી ગયો ઈ-કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે બાળકો ઈ-કોમર્સના માધ્યમથી વધુ સારી રીતે અને ત્વરિત એટલે ખૂબ ઝડપથી ગ્રાહક સેવા પૂરી પાડવામાં આવે છે નેહા બટા સ્ક્રીન બ્લેક દેખાતી હોય તો એક વખત

ગ્રાહકો સાથેનો સંવાદ શક્ય બને છે ઉત્પાદનની કિંમત હોય માલની ગુણવત્તા ક્વોલિટી અંગેના પ્રશ્નો હોય કે અન્ય પ્રશ્નો હોય ગ્રાહકોના એ ગ્રાહકો સાથેના સંવાદ દ્વારા આ પ્રશ્નોનો સરળતાથી શું લાવી શકાય છે નિકાલ લાવી શકાય છે વસ્તુ સંબંધી કે સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપથી શક્ય બન્યું છે વસ્તુ સંબંધી કોઈ પણ મુશ્કેલી હોય

અને ગ્રાહક એટલે કસ્ટમર તો વિદ્યાર્થી મિત્રો જુઓ ચાર કાર્યક્ષેત્ર આ રીતે છે ધંધાથી ગ્રાહક એટલે બિઝનેસ ટુ કસ્ટમર ધંધાથી ધંધો એટલે બિઝનેસ ટુ બિઝનેસ ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર અને ગ્રાહકથી ધંધો એટલે કસ્ટમર ટુ બિઝનેસ વન બાય વન આના વિશે આપણે જોઈએ આ છે ઈ કોમર્સ સેવાના કાર્યક્ષેત્રો કે આવી રીતે ઈ કોમર્સ કાર્યરત છે આ બધું ઓનલાઈન માધ્યમથી થાય છે એ ક્લિયર કરી આમાં ફિઝિકલ વસ્તુ એક પણ નથી ઈ કોમર્સ એટલે આપણે વાત ઇલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી પછી એ કમ્પ્યુટર હોય મોબાઈલ હોય ને એની અંદર રહેલા ઇન્ટરનેટના માધ્યમથી બિઝનેસ ટુ કસ્ટમર બિઝનેસ ટુ બિઝનેસ કસ્ટમર ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ તો વન બાય વન ચારે વિશે ચર્ચા કરીએ પેલું જોઈએ ધંધોથી ગ્રાહક બિઝનેસ ટુ કસ્ટમર બાળકો આમાં એક છેડે વેપારી અને બીજા છે ત્યારબાદ આવે છે જથ્થાબંધ વેપારી ત્યારબાદ આવે છે છૂટક વેપારી અને ત્યારબાદ આવે છે ગ્રાહક હવે બાળકો આ ધંધાથી ગ્રાહક શું કહે છે ઉત્પાદન થી શરૂઆત કરીને સીધું ગ્રાહક સુધી એટલે ધંધાથી એટલે કે બિઝનેસ થી સીધું કસ્ટમર વચ્ચેના જે બે વ્યક્તિઓ હતા જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારી આ બંને શું થઈ જાય છે ડિલીટ એને મારવાની ગોળી સમજાય છે તો આમાં એક છેડે વેપારી અને બીજા છેડે કોણ હોય છે ગ્રાહક હવે સાંભળો ઇન્ટરનેટ દ્વારા વેબ ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે લઈ લો એમેઝોન ફ્લિપકાર્ટ એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એ ઉપરાંત મીશો યસ પછી રિલાયન્સ જે છે ને જીઓ છે કે નહીં આવા અલગ અલગ ઘણા બધા સોર્સ છે તો આ બધા બાળકો વેબસાઇટના માધ્યમથી પોતાની વસ્તુ સીધી કોને વેચે છે ગ્રાહકોને અને ગ્રાહકોએ વસ્તુ લેવા પણ નથી જાવી પડતી ગ્રાહકોના ઘરના એડ્રેસ પર મોકલે છે આ છે બિઝનેસ ટુ કસ્ટમર સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઓકે વેરી ગુડ ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે ઓનલાઈન ઓર્ડર શબ્દ આ બધું જાણીતું છે હે ને એટલે આમાં કદાચ થોડાક વ્યવસ્થિત આગળ વધીએ તોય ટેન્શન જેવું છે નહીં કારણ કે આ બધું જાણીતું છે ઓનલાઈન ઓર્ડર કરો વસ્તુ ઘરે આવે પછી આના પછી સેમ બિઝનેસ ટુ કસ્ટમરમાં પેમેન્ટ કઈ રીતનું હોય એ મેથડ શીખવવાની છે જે ઓલરેડી તમે જાણો છો મધ્યસ્થી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો દૂર ઓકે તો વેચનાર એટલે કે ધંધો એટલે કે ઉત્પાદક વેચાણ વસ્તુનું વેચાણ સીધું કોને કરે છે ગ્રાહકને વેબસાઇટના માધ્યમથી વેબસાઇટ મેં તમને ઉદાહરણ આપ્યા એમેઝોન હોય ફ્લિપકાર્ટ હોય મીશો હોય જીઓ અલગ અલગ ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે લ્યો આવી ગયું આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ખૂબ ઝડપથી ખૂબ સરળતાથી અને આખા દેશમાં થાય છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે વસ્તુ અને આનાથી ગ્રાહક વર્તુળ કેવું મળે મોટું જોઈ લો ઇ કોમર્સના માધ્યમથી ધંધો બહુ મોટો થાય ફિઝિકલી રીતે આપણે કોઈ એક શહેર પૂરતા કોઈ એક રાજ્ય પૂરતા સીમિત બની રહી પણ ઈ કોમર્સના માધ્યમથી આપણી વસ્તુ આખા દેશમાં વેચાય તો વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત બિઝનેસ ટુ કસ્ટમરમાં ઓનલાઈન બેન્કિંગ પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સમાં આ બધા અમેરિકન કંપનીઓ છે ઈ બે ફ્લિપકાર્ટ વોલમાર્ટ છે વિદ્યાર્થી મિત્રો ચાઇનાની કંપનીઓ કંપનીઓ એટલે આ બધી શું છે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વસ્તુનું શું કરે છે વેચાણ ઓનલાઈન એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે વસ્તુ મંગાવી શકો છો બીજું આવે છે ધંધાથી ધંધો બિઝનેસ ટુ બિઝનેસ જોઈ લો આ ધંધાથી ધંધો સંકળાયેલો છે સર આવું હોય યસ એક ધંધાને બીજો ધંધાની જરૂર પડે જો આ પ્રકારમાં સામેલ બંને પક્ષો એટલે બંને પક્ષો ધંધાદારી એકમ હશે એટલે બે જે પક્ષ છે બંને પક્ષો બિઝનેસ છે બિઝનેસ ટુ બિઝનેસ એટલે બંને પોતપોતાનો ધંધો કરે છે અને બંને એકબીજાની જરૂર છે બસ આનો નિયમ આટલો જ છે ધંધાથી ધંધો બિઝનેસ ટુ બિઝનેસ એટલે બંને ધંધાદારી એકમો છે અને બંનેને એકબીજાની જરૂર છે જો આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાધારી એકમો એ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે બાળકો અહીંયા પેલા આપણે વેબસાઇટ જોઈ લઈએ ઇન્ડિયા માર્ટ જે આપણી જાણીતી છે અલીબાબા ગ્રુપ જે આપણી આપણે આપણે ઇન્ડિયા માર્ટ જોઈએ બાળકો ઇન્ડિયા માર્ટ શું કરે ખબર આપણે ઇન્ડિયા માર્ટમાં રજીસ્ટ્રેશન કરીએ સમજો હું કોઈ ધંધો ચલાવું છું તો ઇન્ડિયા માર્ટમાં જો હું રજીસ્ટ્રેશન કરું છું તો ઇન્ડિયા માર્ટ મારી પ્રોડક્ટનું શું કરે છે માર્કેટિંગ

તો આ વ્યક્તિ આપણી પાસેથી કમિશન વસૂલ કરીને આપણી વસ્તુનું માર્કેટિંગ પબ્લિશિંગ કરી આપશે પુરવઠાકાર વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે આ શબ્દ સમજવામાં અઘરા પડે પણ હું તમને સમજાવું પુરવઠાકારક એટલે વિદ્યાર્થી મિત્રો આપણી જે વસ્તુ છે ને એનું પબ્લિશિંગ કરી આપે છે છે જસ્ટ 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 ડાયલ 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 તમે એક એક આવી જ કંપની જે બિઝનેસ ટુ બિઝનેસ આપણે કોઈ બિઝનેસ કરતા હોય જો કોઈ ધંધાકીય એકમ ચલાવતા હોય તો આપણી વસ્તુનું માર્કેટિંગ કરી આપે છે તો આ બિઝનેસ ટુ બિઝનેસ છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે રજીસ્ટ્રેશન ખાસ કરવાનું હોય છે સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે જો હવે આપણે સમજો ઇન્ડિયા માર્ટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આપણી પ્રોડક્ટનું આખા ભારત દેશમાં માર્કેટિંગ થશે અને આ લોકો પાસે બધી લિંક હોય કારણ કે એનો ધંધો પ્યોર માર્કેટિંગનો છે અને એઝ અ ધંધાદારી તરીકે મારો ધંધો પ્યોર વસ્તુનું ઉત્પાદન કરીને વેચવાનો છે

અને ચુકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે એક એક બીજું ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન છે હવે આ એપ્લિકેશન એક પ્રકારનો ઓપન સોર્સ છે સમજો એઝ અ ધંધાકીય એકમ તરીકે હું આ એપ્લિકેશન કંપનીનો યુઝ કરું છું અને મારી તમામ ઇન્ફોર્મેશન એના એપ્લિકેશનના માધ્યમથી મારી ખરીદીના આંકડા હોય માલના જથ્થાબંધ ખરીદ વેચાણના આંકડા હોય ચૂકવણીની વ્યવસ્થા હોય આ તમામ વ્યવસ્થા હું આના માધ્યમ દ્વારા કરી શકું છું આ છે બિઝનેસ ટુ બિઝનેસ પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કસ્ટમર ટુ કસ્ટમર ગ્રાહક થી ગ્રાહક જોઈ લો છે આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહક થી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે વેબસાઈટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે સ્વાભાવિક છે

વેબસાઇટ કે ઇન્ટરનેટના ઉપયોગથી વેચનાર ખરીદનાર બંને ગ્રાહક છે કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે કોઈ પણ મધ્યસ્થી નથી આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ છે ઓક્શન સાઇટ જ્યાં વસ્તુની શું થાય હરાજી સમજો એવી બધી વેબસાઇટ છે હમણાં હું નામ આપીશ જ્યાં વસ્તુ મૂકવામાં આવે છે પછી ત્યાં વસ્તુની હરાજી થાય ઓક્શન થાય એટલે બધા પોતપોતાની બોલી લગાવે સમજો કે આ પેન હરાજીમાં મૂકવી છે તો કોઈ એમ કે દસ રૂપિયા કોઈ એમ કે વીસ રૂપિયા કોઈ એમ પચાસ કોઈ સો હવે આમાં વેચનારની વસ્તુ છે છે પોતે પોતે ગ્રાહક માધ્યમથી વેચવા માંગે છે અને હું પોતે માધ્યમથી ખરીદવા માંગુ છું એટલે સામસામે બંને કોણ છે કસ્ટમર જો ગ્રાહકે કોઈ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઈટ પર યાદી સ્વરૂપે મૂકે છે જોઈ લો એઝ અ કસ્ટમર તરીકે મારે વસ્તુ વેચવી હોય તો મારે હરાજીની વેબ પર એ વસ્તુને યાદી સ્વરૂપે મૂકવી પડે કે આ વસ્તુ હું અને અન્ય વ્યક્તિઓ એની શું લગાવે લગાવે છે છે બોલી કે હા આમાં વસ્તુઓ સ્પેશિયલ હોય કારણ કે સ્પેશિયલ વસ્તુની હરાજી શક્ય વધારે બને ઓકે અને સૌથી વધુ ઊંચી કિંમત જે આપે હરાજી હરાજીનો નિયમ છે છેલ્લી બોલી હોય એ વ્યક્તિનો ભાવ ગણાય જુઓ આમાં ઓએલએક્સ ડોટ કોમ અને ક્વિકર ડોટ કોમ આવા આવા નામ તમે સાંભળ્યા છે આ પ્રતિષ્ઠિત કંપનીઓ થઈ ગઈ છે કોઈ પોતાની જૂની કાર વેચવા માંગતા હોય કોઈ પોતાનો જૂનો મોબાઈલ ફોન વેચવા માંગતા હોય તો આ વેબસાઇટના માધ્યમમાં સરસ મજાના મોબાઈલ વેચવો હોય ને તો બે ત્રણ ફોટા પાડીને એમાં મૂકી દેવાનું આવું તમને સાંભળ્યું હશે સમજાય છે હે ઓએલએક્સ છે તો એનું કામ શું છે જૂની વસ્તુ વેચવાનું તો તમે તમારો જૂનો ફોન વેચવા માંગો છો તો ઓએલ કરી પાંચ છે આપણે ભાવ મૂકવો પંદર હજાર કોઈ કસ્ટમર એમ કે બાર માં આપવો છે સમજાય છે આવી રીતે બોલી લાગે ને આપણે પોસાય કે હા આપવો છે તો બાર હજારમાં ડીલ થઈ ગઈ કન્ફર્મ એ આપણને પૈસા આપે આપણે એને મોબાઈલ આપવાનો વિદ્યાર્થી મિત્રો તો વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે જો આયુ ઓઈલએક્સ ડોટ કોમમાં તમારે જૂનો ફોન વેચવો હોય તો જૂના ફોનની તમામ માહિતી ક્યારે લીધો તો એના બિલના ફોટા અને વેચાણ કિંમત જાહેર કરવાની છે ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે હવે જે વસ્તુને ખરીદવો છે એની સાથે એક વાતચીત થાય ભાવતાલ થાય અને પછી વસ્તુનું શું થાય છે ખરીદ વેચાણ

અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે શ્રેણીમાં શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી કરે એટલે લમસમ બાળકો આ આમાં ખાસ કરીને કોનો સમય હું તમને એનું ઉદાહરણ આપું ડિમાર્ટ તમને એમ થાય સાહેબ ડીમાર્ટમાં બધી વસ્તુ સસ્તી કેમ મળે છે ડીમાર્ટમાં બધી વસ્તુ સસ્તી એટલા મળે છે હવે સમજો ડિમાર્ટ વાળો બની જાય છે કસ્ટમર અને વાળો જે વસ્તુ લાવે છે એ વસ્તુ લેવા માટે સીધો સંપર્કોનો કરશે બિઝનેસ કોઈ જથ્થાબંધ વેપારીનો સંપર્ક નહીં કરે સમજાય છે આને આનું બેસ્ટ ઉદાહરણ છે કસ્ટમર ટુ બિઝનેસ ઉદાહરણ તરીકે લઈએ ડી માર્ટ છે વિદ્યાર્થી મિત્રો તો ડી ને સમજો એ વસ્તુ અલગ અલગ ઘણી બધી વસ્તુઓ વેચે છે એમાંથી આપણે એક વસ્તુ લઈ લઈએ ચાલો બાલાજી વેફર તો ડીમાર્ટ બાલાજી વેફર કરી દે છે તો બરોબર બાલાજી વેફરી કોઈ એજન્સી પાસેથી નહી ખરીદે બાલાજી વેફરની જે કંપની છે ને એ કંપની પાસેથી સીધી ખરીદી લેશે એટલે આ કેસમાં વિદ્યાર્થી મિત્રો ડીમાર્ટે શું બની ગયું કસ્ટમર અને બાલાજી વેફર્સ આ કંપની છે ઓ વિદ્યાર્થી મિત્રો એ કંપની શું બની ગઈ છે બિઝનેસ આને કહેવાય કસ્ટમર ટુ બિઝનેસ કસ્ટમર બિઝનેસ પાસે જાય છે અને જ શ્રેણીમાં વસ્તુ કે સેવાની પસંદગી કરે છે જોઈએ લખ્યું વ્યાપક શ્રેણીમાં વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી કરે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે એટલે ગ્રાહક છે એ પોતાની વેચાણની

ગ્રાહક દ્વારા ચૂકવણી નક્કી કરવામાં આવે છે કે પોતે જથ્થાબંધ માલ ખરીદે છે તો કેટલા રૂપિયા ચૂકવવા ઈચ્છે છે ઈ કોમર્સની આ ઉપરાંતની પણ કેટલીક અન્ય વ્યવસ્થા છે જેમાં સરકારને એક સ્વાયત્ત અસ્તિત્વ માની લઈએ એટલે કે ઉદાહરણ તરીકે સરકારને લઈ લઈએ

સરકાર બહુ ગવર્મેન્ટ થુ પબ્લિક એટલે નાગરિક અને સરકારથી સરકાર એટલે ગવર્મેન્ટથી ગવર્મેન્ટ આવી પણ સાયકલ ચાલે એવું જરૂરી નથી કે ઈ કોમર્સનું માધ્યમ ખાલી ધંધા પૂરતું જ સીમિત એટલે આ એકમાત્ર ઉદાહરણ લીધું છે કે આવું પણ શક્ય બને ઓકે વિદ્યાર્થી મિત્રો ઈ કોમર્સ હવે ફટાફટ તમને વધુ વધી સમજ પડશે આ બી ટૂન સી ટૂન આ બધામાં થોડુંક સમજાય એ વિચારો તો તમને આઈડિયા આવે કે ભાઈ આવું શક્ય બને જે જે ઉદાહરણ મેં આપ્યા છે એને યાદ રાખજો એટલે તમને ઓટોમેટિક બી ટુ સી 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 બી બી અને સી ટુ બી કમ્પ્લીટ થઈ જશે બાળકો ઈ કોમર્સ છે એના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો શું જોઈએ હાલો તમારે ઓનલાઈન ખરીદ વેચાણ કરવું છે તો ઓનલાઈન ખરીદ વેચાણનું સફળ અમલીકરણ માટેનું સાધન કયું છે વિદ્યાર્થી મિત્રો તો સાંભળો વેબસાઇટ પહેલું છે વેબસાઇટ વેબસાઇટ એટલે આપણને ખબર છે અહીંથી શરૂ થાય સંવર્ધિત કરવી હવે આ એમેઝોન છે ને એ પોતાની વેબસાઇટ ને ડેવલપ કરવા માટે આઈટી ફિલ્ડના કેવાય ને બહુ વધુ પ્રમાણમાં ભણેલા આઈટી ફિલ્ડના એજ્યુકેટેડ માણસોનો આખો સ્ટાફ રાખ્યો જેની આખી વેબસાઇટ હેન્ડલ કરતા હોય આવી આવી મોટી મોટી સમજાય છે તો વિકસાવવાની એનું સંચાલન એને મેનેજ કરવાની એમાં કોઈ ઇસ્યુ આવે તો ફટાફટ સોલ્વ કરવાના એની જાળવણી કરવાની સંવર્ધિત કરવાની વેબસાઇટમાં વેબ એટલે ડબલ્યુ 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 એટલે વર્લ્ડ વાઈડ વેબ જેમાં આખું વિશ્વ આવરી લેવામાં આવે જ્યારે સાઈટ એટલે કે સ્થળ છે બાળકો વેબ એટલે ડબલ્યુ 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 અને સાઇટ એટલે કોઈ પણ પ્રકારનું સ્થળ આપણે એમ નહીં કહેવાય બિલ્ડરમાં કામ કરતા હોય ક્યાં કામ કરી શકો કે સાઇટ ઉપર સાઇટ એટલે સ્થળ એટલે જે જગ્યાએ બિલ્ડિંગ બનવાનું કામ ચાલુ છે તે સમજાય છે સાઇટ એટલે સ્થળ સાદી ભાષામાં વેબસાઇટ એ વર્લ્ડ વાઈડ વેબ પરનું પેઢીનું સરનામું છે આ એક પ્રકારનું સરનામું છે તમારે કોઈ પણ સોરી

અને આ વેબસાઇટ છે આખા વિશ્વમાં કોઈ પણ કોઈ કોમ્પ્યુટર પરથી શોધી શકે છે છે પણ બાળકો પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે જુઓ કરીને તમે ગમે તે વેબસાઇટ ખોલો એટલે એની અંદર નાખવામાં આવેલી તમામ વસ્તુ તમે જોઈ શકો એની માહિતી મેળવી શકો ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ વસ્તુની સમજો તમે અમિતજી લવસ બીકાજી હાલો એડવર્ટાઇઝ આવે છે તો હવે તમે બીકાજી ભુજીયા કરીને ડબલ્યુ 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 ડોટ કરીને બીકાજી ડોટ કોમ એની વેબસાઇટ ખોલશો તો બીકાજી જે કંપની છે એ કેટલી પ્રકારની ફરસાણની વેરાયટી બનાવે છે બધી વેરાયટી આવી જાય એનો ગોલ શું છે એનો હેતુ શું છે આ બધું આવી જાય તો ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે પહેલાં એક સરસ મજાની વેબસાઇટ અને એને તમે નિયંતર સમયાંતરે ડેવલપ કરતા હોવા જોઈએ બીજું વેબસાઇટ હોવાથી કાંઈ થતું નથી જો ઇન્ટરનેટ ન હોય ઇન્ટરનેટ એ ફર્સ્ટ પ્રાયોરિટી છે તે ઈ-કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે તેઓના કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ તો હોવું જોઈએ હવે આમાં કાંઈ બહુ ડિટેલમાં સમજાવવાનું ન હોય હવે બોલો ઇન્ટરનેટ આ તમે અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો ઇન્ટરનેટ ડૂલ થઈ જાય છે ફિનિશ ઇન્ટરનેટ વગર કંઈ કામ થતું નથી સમજાય છે વિદ્યાર્થી મિત્રો પછી આવે છે ક્રેડિટ કાર્ડ ને સાહેબ આની શું જરૂર પડે હવે તમે ઓનલાઈન ખરીદ વેચાણ કરો છો તો પેમેન્ટ પણ ઓનલાઈન કરવું પડશે ઓનલાઈન ખરીદ વેચાણ કરો છો તો પેમેન્ટ નું માધ્યમ આપણી પાસે હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો સમજાય છે ઈ કોમર્સ માં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત હોતા નથી સ્વાભાવિક છે આ બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય હવે બાળકો ઈ કોમર્સ એટલે તો વર્લ્ડ વાઇડ હવે એમેઝોન એમેઝોન એટલે ભારતમાં વેચાણ કરે છે તો હવે હું કન્યાકુમારીમાંથી બેસીને એમેઝોનમાં વસ્તુ મંગાવું તો એમેઝોન વાળો મને વસ્તુ મોકલે તો મારે હું કન્યાકુમારીમાંથી બસ કે ટ્રેન બાંધીને એમેઝોનની મેન ઓફિસ હોય ત્યાં જઈને શું મારે પેમેન્ટ કરવા જવું પડે નહીં તો પેમેન્ટ કરવાનું સરસ મજાનું માધ્યમ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખરીદ કરનાર ખરીદી પહેલા નાણાં આપતા જોખમ અનુભવે છે જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલા માલ આપતા જોખમ અનુભવે જો આ આ કેવું બેય પક્ષે જોખમ છે બેયને ઉપાધિ છે જોઈ લો બેયને એટલે કોને વેચનારને શું ઉપાધિ છે કે મારી વસ્તુ ત્યાં પહોંચી જાય ને પછી મારો દીકરો પૈસા નહીં આપે ને પૂછ મારી દેશે તો સમજાય છે અને ખરીદનારને શું ઉપાધિ છે કે હું પૈસા મોકલી દઈશ અને વસ્તુ નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો આ સમસ્યાના આદેશ પછી સાતેક દિવસ સુધીમાં ચુકવણી અટકાવી શકાય છે જોઈ લે ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ની કેટલી મસ્ત સુવિધા છે કે તમને ઓનલાઈનમાં હવે સેફ્ટી સેફટી છે જોઈ લ્યો કે આજે તમે કોઈ પણ વસ્તુ મંગાવો છો ચુકવણીનો આદેશ થાય ને પછી સાત દિવસ સુધીમાં તમે ચુકવણી અટકાવી શકો છો તમે પૈસા પાછા મેળવી શકો છો તો એમેઝોન ફ્લિપકાર્ટમાં જુઓ એ લોકો કેવી સરસ મજાની સુવિધા આપે છે આપણા ઘરે વસ્તુ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો સમજાય છે ઘરે વસ્તુ આવી જાય છે હવે ઘરે આવેલી વસ્તુ આપણને પસંદ નથી પડતી આપણે વસ્તુ પાછી મોકલી દઈએ છીએ અને અઠવાડિયામાં એ લોકો પૈસા પાછા આપી દેશે છે સેવન ડે રિટર્ન પોલિસી યસ એપસોલ્યુટલી રાઈટ ઓનલાઈન વ્યવહારો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન વ્યવહારો હવે આપણે જે ખરીદ વેચાણ ઓનલાઈન કરવાના છીએ ને એની વાત હવે તમે પ્રેક્ટિકલ ઓલરેડી કરો જ છો આ જે તમે વિદ્યાકુલનું માધ્યમ છે એક ઓનલાઈન પ્લેટફોર્મ જ છે આ વિદ્યાકુલ તમે પરચેસ કર્યું છે એ પરચેસ કરવા માટે તમે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે વિદ્યાર્થી મિત્રો તો જુઓ પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો એટલે તમે ઓનલાઈન ખરીદી અને વેચાણ કરો ને એ પહેલાનો તબક્કો પૂર્વ એટલે પહેલાનો જેમાં જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ થાય છે ઓકે પૂર્વ ખરીદ વેચાણનો વ્યવહાર કરવો એટલે એ લોકો શું કરે તમે જો એમેઝોન ની વેબસાઇટ ખોલો એટલે અઢળક ઢગલો વસ્તુ તમને બતાવવા માંડે હે તમે મોબાઈલ સર્ચ કરો એટલે અઢળક કંપનીના મોબાઈલ આવે હે તમે સોફ્ટ ટોઈઝ સર્ચ કરો એટલે અઢળક કંપનીના સોફ્ટ ટોઈઝ આવે તમે બિસ્કિટ સર્ચ કરો એટલે ભારતની બધી બિસ્કિટ કંપનીના બિસ્કિટ આવી જાય છે કે નહીં તો એ લોકોની પહેલી પોલિસી શું છે જાહેરાત અને માહિતી પ્રાપ્તિનો સમાવેશ પછી આવે ખરીદ વેચાણની શરતો જેમાં ભાવ નિર્ધારણ અને શરતોનો સમાવેશ થાય હવે ખરીદ વેચાણની શરતમાં ખરીદ વેચાણ તો જ શક્ય બને જો પ્રાઇસ વેલ્યુએશન પરફેક્ટ થયું હોય ભાવ નક્કી થયો હોય વસ્તુની કિંમત નક્કી થઈ હોય અને માલના નાણાંની ચૂકવણી પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે જો પહેલા અને બીજા તબક્કામાં આ બંને તબક્કામાં એક પણ રૂપિયો ચૂકવવાનો નથી સમજાય છે આ બંને તબક્કામાં એક પણ રૂપિયો ચૂકવવાનો નથી તો પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ સંકળાયેલો છે જ્યારે ત્રીજા તબક્કામાં વસ્તુ અને નાણાંની હવે શું થવાની છે આપલે થવાની છે કોના માધ્યમથી ઇન્ટરનેટના માધ્યમથી અને આવી રીતે ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા કેવી બને છે ઝડપી અને ખર્ચ કેવો થાય છે ઓછો સમજાય છે તો પહેલી બે પ્રક્રિયામાંથી એક પણ રૂપિયો ચૂકવવાનો નથી પહેલા તો વેબસાઇટ ખોલશો એટલે આપણને માહિતી મળશે પછી આપણે ભાવ જાણશું ભાવ નક્કી કરશું હે અને પછી ઓરિજિનલ ખરીદ વેચાણનો તબક્કો આવે જેમાં નાણાંની ચૂકવણી કરીને આપણે પૈસા મંગાવશું તો જોઈએ ઓનલાઈન વ્યવહારમાં સૌથી પહેલા નોંધણી કરવી પડે જો તમે ફ્લિપકાર્ટમાં હું તમને સિમ્પલ ભાષામાં કહી દઉં આ આ બધું લખાણ સ્વરૂપે છે ને એટલે અઘરું બનાવે છે તમારે ઓનલાઈન વસ્તુ મંગાવી હોય એમેઝોનમાં તો બોલો પહેલાં તો પહેલાં તમારે એમેઝોનમાં એક ફોર્મ ભરવું પડ્યું હતું તમારું આખું નામ ઈમેલ આઈડી મોબાઈલ નંબર તમે કયા સ્થળે વસ્તુ મંગાવવા માંગો છો એનું ફોર્મ હા કે ના યસોર નો તો આપણે જે વેબસાઇટ થ્રુ વસ્તુની ખરીદી કરવા માંગીએ છીએ એ વેબસાઇટમાં પહેલા આપણે ફોર્મ ભરીને નોંધણી કરવી પડે સાઇન ઇન કરવું પડે યસ તો નોંધણી એટલે ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલા ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી નોંધણી કરાવવી જરૂરી છે નોંધણી કરાવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવું લ્યો વેચનાર એટલે સમજો આપણે એમેઝોન નું ઉદાહરણ લઈ લ્યો એમેઝોન વેબસાઇટમાં આપણે આપણું ખાતું ખોલાવ્યું કહેવાય એકાઉન્ટ સેવ થઈ જાય લોગિન આઈડી અને પાસવર્ડ થી યાદ કરો એમેઝોન માં તમે એકાઉન્ટ બનાવો સમજો એમેઝોન માં તમે સાઇન ઇન કરો છો તો ન્યુ કસ્ટમર માટે પહેલા આખું ફોર્મ ભરવું પડે યસ એબ્સોલ્યુટલી રાઈટ ફોર્મ ભર્યા પછી તમને તમે લોગિન આઈડી અને પાસવર્ડ સિલેક્ટ કરી શકો છો અને દર વખતે પછી જ્યારે જ્યારે ફ્લિપકાર્ટમાં તમારે વસ્તુ મંગાવી હોય એટલે આ આપણું શું ખુલી ગયું એમેઝોન માં આપણું શું ખુલી ગયું ખાતું ખુલી ગયું વિદ્યાર્થી મિત્રો અને જ્યારે જ્યારે વસ્તુ મંગાવી હોય ત્યારે આપણે સરળતાથી પાછું સાઈન ઇન કરીને લોગિન આઈડી અને પાસવર્ડથી વસ્તુ મંગાવી શકીએ છીએ જેને સાઇન અપ કહેવાય જે માટેના ફોર્મમાં ખાતું ખોલાવનારનું નામ સરનામું ફોન નંબર ઈમેલ આઈડી અને સંપૂર્ણ એડ્રેસ તો નાખવું પડે ને કારણ કે આપણે કયા એડ્રેસ પર વસ્તુ મંગાવવાના છીએ હે તો એક પરમનન્ટ એડ્રેસ હોય પછી તમે કયા સ્થળે જે તે સમયે વસ્તુ ખરીદો છો ત્યારે કયા એડ્રેસે કારણ કે આપણે કોઈને ગિફ્ટ કરવું હોય તો એ ગિફ્ટ જેને કરવા માંગીએ છીએ એનું એડ્રેસ નાખવું પડે તો તમે જે સ્થળે વસ્તુ મંગાવવા માંગો છો એડ્રેસ તમે ચેન્જ કરી શકો છો એના માટે આપણી પાસે ઓપ્શન છે બાળકો આ અંગેના વ્યવહારો કરવા માટે લોગિન આઈડી અને શું હોય છે પાસવર્ડ અને આ પાસવર્ડ ને પ્રોટેક્ટ કરવામાં આવે છે સુરક્ષિત કરવામાં આવે છે સમજાય છે આથી જે તે ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ પ્રવેશીને લોગિન કરીને આપણા પૈસે મોજ ન કરી જાય કેટલીક વાર શું થાય વસ્તુ લોગિન કરી જાય આપણા ખાતામાં અને વસ્તુ ખરીદી લેના આપણા પૈસા થઈ જાય ટાઈ ટાઈ ફીસ આવું ન થાય ને એટલે એમ કહે છે કે પાસવર્ડ પ્રોટેક્ટ સુરક્ષિત હોય ને એવો લેન્ધી અને હેલ્ધી પાસવર્ડ રાખવાનો હા વચ્ચે પહેલો અક્ષર કેપિટલ બરોબર છે હે પછી એક્સ વાય ઝેડ પછી એટ ધ રેટ અથવા અંડર મૂકો ગમે તે મૂકો પછી વન ટુ થ્રી ફોર ફાઈવ આવી રીતે પાસવર્ડ કેવો રાખો સ્ટ્રોંગ પાસવર્ડ કહેવાય વિદ્યાર્થી મિત્રો કેવો પાસવર્ડ કહેવાય

ફેરવતા જઈએ આમ ફેરવતા જઈએ જેમ જેમ ગમતી જાય એને એડ કાર્ટ એડ કાર્ટ એડ કાર્ટ એટલે ટોપલીમાં મૂકતી જવાની એની ટોપલી આપણે મોલમાં જઈએ ને આપણે કેમ ઓલું સ્ટ્રેચર ટોપલી આપે હે કે નહીં દેશી ભાષામાં બસ તો આ આ ઓનલાઇનનું કાર્ટ કહેવાય શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે જોઈ લો એ કાર્ટમાં શું હોય ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી આ શોપિંગ યાદી તૈયાર કર્યા પછી તેના આગળના વિકલ્પ પર જઈ નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ આવે હવે તમે આખી પસંદગી કરીને લિસ્ટ બનાવ્યું પછી આવે પે નાવ સમજાય છે હા હું તો કરું આમ પછી કેન્સલ કરી નાખી થાય ને કેન્સલ આપણે કાર્ટમાં પેલા એમ તો બહુ ગમે બહુ ગમે બહુ ગમે ત્રણ ત્રણ ચાર ચાર વસ્તુ મૂકી કાર્ટી પછી બધા ભેગું ટોટલ આવે ને કેટલું બિલ થયું હતું કે સાડા ત્રણ હજાર હાલો મારો કેન્સલ ફરીથી બીજી વાર ક્યારેક જોશું એટલે આવું બને આપણે કાંઈ વાંધો નહીં હવે વિદ્યાર્થી મિત્રો નાણાંની ચુકવણી તો ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચુકવણી વિવિધ રીતે થઈ શકે છે જેમ કે કેશ ઓન ડિલિવરી

પાંચ મિનિટ હજુ જોડાયેલા રહેજો નાણાં ચૂકવણીની પ્રક્રિયાનો બોલો પેલો ક્રમ કેશ ઓન ડિલેવરી જરૂર નથી કેશ ઓન ડિલેવરી કરો છો આપણા ઘરે આપણે જ્યારે ઓનલાઈન વેબસાઇટના માધ્યમથી વસ્તુ ત્યારે જ ઓપ્શન સિલેક્ટ કરવાનો સી ઓડી કેશ ઓન ડિલેવરીમાં ડિલેવરી ચાર્જ વધુ લાગશે પણ સેફટી શું છે કે વસ્તુ આપણા હાથમાં આવે ત્યારે એક હાથેથી વસ્તુ લેવાની અને બીજા હાથેથી પૈસા દેવાના અને કહેવાય કેશ ઓન ડિલિવરી ચેક ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે કેટલી વખત ઓનલાઈન ધંધાકીય ખરીદ વેચાણ થતું હોય તો વેચનાર વ્યક્તિ એવી પણ સુવિધા આપે છે કે અમે જ્યારે વસ્તુ પહોંચાડીએ ત્યારે ના બદલામાં શું આપવાનો હોય છે ચેક વસ્તુની ખરીદી કરનાર વ્યક્તિ વેચનારને ચેક આપે છે વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થયા બાદ વસ્તુ મોકલે છે કે ચેક પેલા લઈ લેવાનો પછી ખાતામાં જમા પાડવાનો ખાતામાં પૈસા જમા થઈ જાય પછી વસ્તુનું શું કરવામાં આવે છે કુરિયર પણ આ બહુ અપ્રચલિત છે કેશ ઓન ડિલિવરી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગ એક સૌથી ફાસ્ટ છે ઇ કોમર્સ માટે જો નેટ બેન્કિંગ તો વર્તમાન સમયની બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા આપે છે આપણને ખબર છે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગના મારફતથી તમે પેમેન્ટ કરી શકો છો ગૂગલ પે લઈ લો ફોન પે લઈ લો પેટીએમ લઈ લો દરેક માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો તો નેટ બેન્કિંગના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકાય છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સમજાવ હવે આપણી પાસે જે પ્લાસ્ટિકના પૈસા તો છે જ પ્લાસ્ટિક મની તો છે જ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ની મદદથી હવે તો ઓનલાઈન ઈ કોમર્સમાં તમે જુઓ જે વસ્તુ આપણે આપણે જે વ્યક્તિ ત્યાં વસ્તુની ડિલિવરી કરવા આવે છે એ લોકો મશીન લાવે છે તમે જોજો તો તમે એમ કહો ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરવું છે એટલે સ્વાઇપ મશીનમાં તમારું કાર્ડ સ્વાઇપ કરશો એટલે સીધું પેમેન્ટ થઈ જશે વસ્તુ તમારા હાથમાં પૈસા એના સીધા વેચનારના ગજામાં સમજાય છે તો ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટલે ક્રેડિટ કાર્ડની મદદ ક્રેડિટ કાર્ડ ખબર છે કે આપણે અત્યારે વસ્તુ લઈ લ્યો પેમેન્ટ ભલે પિસ્તાલીસ દિવસે થાય પણ એ આપણા કાર્ડમાં આપણા બેંકના ખાતા દ્વારા હેન્ડલ થઈ જાય છે ઓકે એટલે જ ઓટો રિક્ષાની જેમ ચાલી રહ્યો છે લેક્ચર જુઓ તમે નાણાકીય વ્યવહાર માટે બહોળા બેંક કાર્ડ ધારકને શાખ પર ખરીદી કરવા માટેના ઘણા બધા સુવિધાઓ આપે છે સ્વાભાવિક છે પિસ્તાલીસ દિવસની શાખની મુદ્દત આપે છે કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે

ગ્રાહક એ બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવવાના રહે છે એક પ્રકારનું બિટકોઇન જેવું ડિજિટલ કેશ તો ગ્રાહક પહેલાં બેંકમાં જઈને અમુક નાણાં ચૂકવી આપે છે એટલે અમુક પોઈન્ટ એને પ્રોવાઈડ કરવામાં આવે છે આ ડિજિટલ કેશ પોઈન્ટ પરથી તમે વસ્તુ ખરીદી શકો જેમ કે તમારું કોઈ બેંકમાં અકાઉન્ટ છે ને તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો તો તમારા ક્રેડિટ કાર્ડના અમુક પોઈન્ટ જમા થાય છે પરંપરાગત નાણાકીય વ્યવહારની તુલનામાં ઓનલાઈન વ્યવહારમાં ઘણા જોખમ છે હવે સ્વાભાવિક છે બાળકો ઓનલાઈન વ્યવહારમાં જોખમ ઘણું છે તો ઘણા જોખમની સાથે સાથે આપણને સેફટી આપણે હોવી જોઈએ તો બાળકો આ પરિણામે વ્યવહાર કરતા વ્યક્તિઓને આર્થિક પ્રતિષ્ઠા કે મનોવૈજ્ઞાનિક સ્તરે નુકસાન થઈ શકે છે ઈ કોમર્સમાં સુરક્ષાની બાબત સૌથી મહત્વપૂર્ણ છે આ ત્રણ પ્રકારના જોખમો છે જુઓ વ્યવહારના જોખમ માહિતીના જોખમ અને બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતીના જોખમ હવે વ્યવહારના જોખમ કેટલીક વાર માહિતી એટલે આપણને બતાવવામાં કંઈક અલગ આવ્યું હોય ને ઘરે આવે ત્યારે ખબર પડે ઓહો આવી આવી વસ્તુ હોય ફોટો તો એવો હેવી બતાવ્યો હોય ને આવા બહુ છેતરાઈ જઈએ છે જો ખાસ કરીને કપડાંની બાબતમાં તમે રફ વેબસાઇટ પર જઈને કપડાં મંગાવો છો ફોટા જોઈને તો કેટલીક વાર આપણે છેતરાઈ જઈએ છીએ તો આર્થિક નુકસાન પણ જાય છે કેટલીક વાર વસ્તુને નુકસાન થાય છે અને કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્ત માહિતી આપણી જે માહિતીઓ છે ને હેકર્સ ચોરી લે છે આપણે એવી રફ ક્યારેય અજાણી વેબસાઇટમાં ક્યારેય લોગિન થવું નહીં લાલચમાં નહીં પડવા કે બે ઉપર પાંચ ફ્રી એટલે સમજી લેવાની કોઈ પણ આપણી માહિતી ચોરી કરશે વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ હો હવે બસ આટલું જ છે આપણે ફટાફટ જોઈ લઈએ ત્રણેયના જોખમો તો વ્યવહારના જોખમ સામે સલામતી ઓનલાઈન વ્યવહારમાં ગ્રાહકે ઓર્ડર આપેલ નથી એવું વેચનાર જણાવે છે તો ક્યારેક ગ્રાહક પોતે ઓર્ડર આપેલ નથી તેવું જણાવે છે આ ઉપરાંત માલ યોગ્ય સ્થળે પહોંચેલ નથી અથવા યોગ્ય ગુણવત્તા વાળો નથી તેવી ફરિયાદો જોવા મળે છે આ વ્યવહારનું જોખમ છે કે આપણે જેવી વસ્તુ મંગાવી છે એ વસ્તુની એવી ગુણવત્તા તો છે જ ને એવી એની ક્વોલિટી તો છે જ ને આ જોખમ નિવારવા ખાતાની નોંધણી સમયે યોગ્ય ઓળખ અને સરનામાની ચકાસણી કરવી તેમજ ગ્રાહકે સુસ્થાપિત વેચાણની વેબસાઇટ પરથી જ ખરીદી કરવી જો આવ્યું રફ ગમે તેવી બિન જરૂરી એડવર્ટાઇઝ આપતા હોય એવી વેબસાઇટ પરથી ખરીદી કરવાની નથી ગ્રાહકે ફરજિયાત સુસ્થાપિત અને સુરક્ષિત અને પ્રતિષ્ઠિત વેબસાઇટ પરથી જ ખરીદી કરવાની છે બે મિનિટ વિદ્યાર્થી મિત્રો માહિતી સંગ્રહના જોખમો જુઓ તો આના સલામીથી માહિતી સંદર્ભમાં અનેક જોખમો છે જો આપણી માહિતી આપણા ફોનમાં હોય તો હેક થઈ શકે છે ખૂબ જ અગત્યની માહિતી પ્રોગ્રામ છે વિદ્યાર્થી મિત્રો વાયરસ એ કેવો પ્રોગ્રામ છે કમ્પ્યુટર પ્રોગ્રામ હવે જો આપણા ડેટામાં વાયરસ એડ કરી દેવામાં આવે તો આપણો ડેટા ક્રેક થઈ જાય ડેટા

નિર્ધારિત માહિતીની ની નુકસાન કે સંપૂર્ણ સિસ્ટમને નુકસાન કરે જો આ જોખમો નિવારવા એન્ટી વાયરસ સોફ્ટવેર નો એવા ઘણા બધા એન્ટીવાયરસ આવે છે ક્વિકિલ મેં ખાલી તમને નામ આપ્યું તો આવા એન્ટીવાયરસ સોફ્ટવેર આપણે રાખવા જોઈએ જો આપણે ઓનલાઈન માધ્યમ ઈ કોમર્સના માધ્યમનો ઉપયોગ કરીએ છીએ અને બૌદ્ધિક સંપત્તિ અને ગુપ્તતાના જોખમ સામે સલામત

આ પ્રકારની માહિતીનો દુરુપયોગ થવાની પૂરેપૂરી શક્યતા છે જેથી એમ કહેવામાં આવે કે સતર્ક બનો સમયાંતરે તમારા મોબાઈલ બેન્કિંગ હોય ઇન્ટરનેટ બેન્કિંગ હોય કે આ એમેઝોન ફ્લિપકાર્ટના અકાઉન્ટના પાસવર્ડ હોય સમયાંતરે બદલો અને પાસવર્ડને સ્ટ્રોંગ રાખો સમજાય છે તો હેકિંગ એટલે શું થયું હેકિંગ એટલે કોઈ જાણી જોઈને આનંદ મેળવવા માટે આપણા ડેટાની ચોરી કરે ને આપણા ડેટાની નકલ બનાવે અને આપણા ડેટાને નુકસાન પહોંચાડે આપણી આવતીકાલે આપણો જે રેગ્યુલર સમય છે એ જ સમય આપણે જોડાવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો ત્યાં સુધી આવજો બાય બાય टेक કેર સી કાલે ફરીથી મળશું ધન્યવાદ જય હિન્દ ભારત માતા